स्थानिक स्वराजनी चूंटणी आवी रही छे त्यारे वात करी वडोदराना वोर्ड नंबर 8 नी अहीना कोर्पोरेटर जिगेशाबेन शेठ के जेओ वडोदराना मेयर छे परंतु तेमना विस्तारमां ज लोको अनेक समस्याथी परेशान छे। अहीं बिस्मार रस्ताना कारणे लोको हैरान परेशान थई गया छे। खराब रस्ताना कारणे ट्राफिक जामनी समस्या पण सर्जाय छे। वडी आ मेयरनो विस्तार होवा छतां विकासना कामो अहीं देखाता नथी त्यारे शुं कहे छे वोर्ड नंबर 8 ना रहीशो, आवो जाणीए। स्थानिक स्वराजना जंगमां आजे वात करीशुं वडोदराना वोर्ड नंबर 8 नी के ज्यांथी ताजेतरमां जे बोर्ड पूरू थयुं तेना मेयर जिगीशाबेन शेठ चूंटाया हता, तो धर्मेन्द्र पंचाल के जो स्टेन्डिंग कमिटीमां सभ्य रही चूक्या छे। आ विस्तारना केटला विकास कार्यो थया अने अहींना लोकोने शुं सुविधाओ आपी ते जाणीशुं स्थानिक लोको साथे ज। जे रीतना आ दृश्यो आप जोई रह्या छो तेना परथी तो नथी लागी रह्युं के कोई सुविधाओ के काम आप्या हशे, परंतु छतां स्थानिक लोको साथे वात करीए। મેયર ચૂંટાવાથી તમારા જ વોર્ડના જે કોર્પોરેટર હતા તે મેયર તરીકે ચૂંટાયા, તો કેટલો ફાયદો થયો, કેટલા વિકાસ કાર્યો થયા? આ વિસ્તારમાં લગભગ એવું કહેવાય છે છેલ્લા 25 વર્ષથી કે મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ જ વોર્ડમાંથી બનતા હોય છે, અને આ વોર્ડનું એટલું બદનસીબ છે કે આખા ગુજરાત આખા વડોદરા શહેરમાં કે આવા મેયર આ વિસ્તારમાં મળ્યા છે। કારણ કે જ્યારથી મેયર આ વિસ્તારમાં આવ્યા છે આ વિસ્તારમાં ગટરોની સમસ્યા તમે જોવા જાઓ વોર્ડ ઓફિસમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ છે। અત્યારે આપણે જે રોડ પર ઊભા છે એ રોડ 25 વર્ષથી ખોદેલો છે, અને આજે 25 વર્ષથી કેટલા મેયર ને કેટલા ચેરમેન અહીંયા આવીને ગયા, પરંતુ એ રોડ જેમ ને તેમ છે। હજુ સુધી આ રોડની કોઈ જ મરમ્મત નથી થઈ, ને ના ઇલેક્શન પહેલા કોઈ થવાની સંભાવના છે। વાત રહી બીજી કે ગટરની જે સમસ્યા કીધી તમને, કે વર્ષોથી આ સમસ્યા છે, આજની તારીખમાં વોર્ડ ઓફિસમાં સૌથી વધારે છે। સ્ટ્રીટ લાઇટમાં જોવા જાઓ, કોઈ પણ જગ્યા તમે જોવા જાઓ સ્ટ્રીટ લાઇટની લાઇટો પણ બંધ છે। અને વાત રહી પેલી ફૂટપાથની, આ વિસ્તારના 80% રોડ રસ્તા એવા છે કે ફૂટપાથ એમાં છે જ નહીં। સમસ્યાઓનો તો ભંડાર છે, પરંતુ આટલા સમય સુધી જિગીશાબેન મેયર રહ્યા તો સુવિધાઓ તો આપી જશે પોતાના મત વિસ્તારના વિકાસ માટે, તો કર્યું જ હોય શકે નથી કે સુવિધા આપી નથી સાહેબ? કારણ કે આ રોડ નહીં તો 7 કિલોમીટર સુધી છાડાવાલો હશે, તમે ગોરવા ગેંડા સર્કલથી લઈ લો કે ઉંડેરા સુધી રસ્તો છાડાવાલો છે, અને અહીંયા લાઇટો બી ચાલુ હોતી નથી। શું અપેક્ષાઓ હતી જિગીશાબેનથી અને જે અપેક્ષાઓ સંતોષી શક્યા નથી? જિગીશાબેન શેઠ મેયર બન્યા પછી અપેક્ષા એ હતી કે એમના આવ્યા પછી અહીંયા રોડ સારા બનશે કંઈ પણ આમ, પણ અત્યારે અહીંયા એક પણ રોડ સારા છે નથી। ગુરવા બાપુની દરગાહ પાસે અત્યારે જે ખાડા ખોદકામ થઈ રહ્યું છે તે 1 વર્ષથી તો ચાલી જ રહ્યું છે, પણ એના ઉપર આજ પૂછીએ છીએ તો એવું કહે છે કે કામગીરી ચાલુ છે, પણ અત્યારે એક પણ કામગીરી એક પણ માણસ અહીંયા દેખાતા નહીં, રામ ભરોસા ચાલે છે બધું અહીંયા આગળ। વોર્ડ નંબર 8 એક એવો વોર્ડ છે કે જ્યાંથી ખુદ મેયર ચૂંટાયા, કોર્પોરેટર તરીકે ચૂંટાયા, મેયર તરીકે તેઓ સત્તાઓ ભોગવી। કોઈ પણ વ્યક્તિ જો મેયર બને કોર્પોરેટર બને તો પોતાના વિસ્તારના વિકાસ માટે હંમેશા ચિંતિત હોય, પ્રયત્નશીલ હોય, સક્રિય હોય, પરંતુ કદાચ જિગીશાબેનના શેઠના કિસ્સામાં આવું બન્યું નથી। લાગે છે કે માત્ર જે મંજૂરીના કામો છે ત્યાં સહીઓ કરવાનું જ કામ કર્યું છે અને સભાની અંદર બોલવાનું કામ કર્યું છે, વાસ્તવમાં જે ફિલ્ડ પર કામ થવું જોઈએ તે નથી થયું। અત્યારે આપ આ જે કામકાજ જોઈ રહ્યા છો એના સ્થાનિક લોકોનું માને તો અહીંયા વર્ષો પૂર્વે એક ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ થઈ હતી, જે ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ છે આગળ, તે સમયથી આ માર્ગની મરામત કરવામાં આવી રહી છે। તે સમયે માર્ગ જરૂરથી બન્યો હતો, પરંતુ ત્યાર પછી અહીં કોઈ માર્ગ બન્યો નથી, અને આ માર્ગ નહીં બનવાને કારણે લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જોવાનું હવે એ છે કે આ વિસ્તારમાંથી અગાઉલા ચૂંટાયેલા લોકો પુનઃ ઉમેદવાર તરીકે મેદાનમાં આવે છે અને તેઓને સાથે પ્રજા કેવો વ્યવહાર કરે છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।